શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માના દિવ્ય સ્વરૂપ આદિશક્તિ વેદ માતા દેવ માતા વિશ્વમાતા માં ગાયત્રીના પ્રાંગણમાં કરશાળા પરિવાર દ્વારા અતિ સુંદર પ્રભુ પરમાત્માની પાવન ગોદને પ્રાપ્ત કરી ભગવદ પ્રેમને હૃદયંગમ કરવાનો એક સુંદર અવસર જ્યારે આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે મનોરથી યજમાન કરશાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સાથે આવો આજના પ્રથમ દિવસ કથાક્રમને આગળ વધારી રહ્યા છે ત્યારે સર્વપ્રથમ દીપ પ્રાગટ્યક્રમ સંપન્ન કરીશું ત્યારબાદ મંગલ દીપ પ્રાગટ્યક્રમ સંપન્ન કરી કથાક્રમને આગળ વધારીશું જેમનું નામ બોલે સત્વરે ઉપસ્થિત થઈ અને પૂજન ક્રમમાં જોડાશે ઉપસ્થિત થશે દીપ પ્રાગટ્ય માટે ધનજીભાઈ મુકેશભાઈ ગોકળભાઈ
આવજો. સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક પરબ્રહ્મ પરમાત્માના પરમ ચૈતન્ય રૂપને ધ્યાન કરી પ્રાર્થના કરીશું. હે પરમાત્મા, આપની પરમ તેજોમય દિવ્ય શક્તિ ધારા અમ સૌના અંતઃકરણમાં સ્થિર બને. સંસાર માત્રને ઉર્જા શક્તિ, પ્રાણ શક્તિ, પ્રેરણા શક્તિ, પરમ ચૈતન્ય શક્તિ પ્રદાન કરનાર હે પરમેશ્વર, આપ જ અમ સૌના પ્રાણ રક્ષક છો. આપ જ અમ સૌના દુઃખોને દૂર કરનાર સુખ સ્વરૂપ છો. સર્વ પાપોથી અમને મુક્ત કરી પરમ કલ્યાણકારી રાહ તરફ ચાલવાની શક્તિ પ્રદાન કરો. આપનું પરમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જેનું સ્મરણ માત્ર જન્મ જન્માંતરના પાપોથી અમને મુક્તિ આપે. નિરાધારના આધાર સ્વરૂપ હે અનાથોના નાથ, અમ સૌ જીવાત્મા આપના શરણમાં બેસી શરણાગત બની શરણાગતિની યાચના કરી રહ્યા છે. હે પ્રભુ, અમ સૌ ઉપર આપની પરમ કૃપા નિરંતર વર્ષાવતા રહો, જેથી કરીને આ સંસારમાં રહી અમે સર્વોત્તમ શ્રેષ્ઠ સત્કર્મ સંપન્ન કરી શકીએ એવી પરમ કૃપા
આમ સૌ પર બની રહો. સર્વ જીવોના કલ્યાણની મંગલ કામના સાથે એક સાથે એક સ્વરમાં સ્વસ્વર ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ પ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્ય સુસર્વદા. વયં બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોયપિ ચંદ્ર સર્વત્ર વંદ્યતે. અખંડાનંદ બોધાય શીર્ષ સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવત્યાઃ જગન્માતુ શ્રીરામ જગદ્ગુરો ચરણારવિંદે વંદે શ્રદ્ધા પ્રજ્ઞાસ્વરૂપયો. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસ તતો જય મુદીર. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવે સ્વીયાનાં તન્નિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો. સર નમસ્તે શારદે દેવી સરસ્વતી મતી પ્રદે વસત્વં મમ જિહ્વાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ પ્રજ્ઞારૂપેણ સંસ્થિતા
નમસ્તશે 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 નમો નમઃ નમસ્તશે નમો કરારવિંદે પરારવિંદમ મુખારવિંદે વિનવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ જી હવે સમાગત
સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહિજે ગોલોક સંચરે સહિજે ગોલોક સંચરે બોલે બાલ મુકુંદ ભગવાન કી જય શ્રી ગાયત્રી માત કી જય શ્રી સદ ગુરુ દેવ કી જય શ્રી ભાગવત ભગવાન અપને અપને માત પિતા કી જય સર્વ સંતો કી જય સર્વ ભક્તો કી જય સર્વ દેવો કી જય ઓમ નમઃ પાર્વતી પત ભગવદ ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ સાથે સૂક્ષ્મ કારણ સત્તામાં ઉપસ્થિત સદગુરુ ચરણમાં કોટી કોટી દંડ પ્રણામ કરી મા આદ્ય શક્તિ વેદ માતા દેવ માતા વિશ્વમાતા મા ગાયત્રીના પરમ સંરક્ષણમાં માની પવિત્ર ગોદમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન કરશાળા પરિવાર સૌના હૃદય સ્થાને બિરાજમાન એ પરમ ચૈતન્ય સ્વરૂપ પરમ પરમાત્માની મારા કોટી કોટી વંદન આપ સર્વનું હૃદયથી ભાવભરી અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા શ્રીમદ ભાગવત પારાયણ આજ સુધી યુગો યુગોથી આ પવિત્ર જ્ઞાનધારા વહેતી રહી અને વહેતી રહેશે. આજે પણ કેટકેટલા સ્થાન ઉપર પવિત્ર ગંગા જ્ઞાનધારા વહેતી રહે છે, છતાંય આજ સુધી નથી કહેનારા થાક્યા અને નથી સાંભળનારા થાક્યા, છતાંય બધાને એમ થાય કે નહીં કથા શ્રવણ કરવી જોઈએ. કેમ? જન્મ જન્માંતરના પુણ્ય ઉદય થાય ત્યારે આ જીવને ભગવાન તરફ પ્રયાણ કરવાનું, ભગવાન તરફ ગતિ કરવાની ઈચ્છા થાય ત્યારે આ જીવ ઘર છોડી અને ભગવાન તરફ કદમ ઉપાડે. જન્મો જન્માંતરના પુણ્ય ઉદિત થાય ત્યારે તો વિચાર કરો કે જન્મો જન્માંતરના પુણ્ય ઉદિત થયા પછી જેને આવા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હોય એના તો પુણ્ય ફળ પાકી ગયા અને પ્રાપ્ત થઈ ગયા, એટલા માટે તો આવો સુંદર કાર્ય ભગવાન એમના વરદ હસ્તે કરાવતા હોય. ધન્યવાદ છે મારા ભાઈ કાંતિભાઈ, ખૂબ સુંદર વિચાર, ભગવદ વિચાર સદગુરુએ પ્રેર્યો અને આજે એ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. હૃદયમાં એક ભાવના જાગી. બાકી વિચાર કરો કે તમે કથામાં ગયા હોય કે યાત્રા કરવા ગયા હોય ત્યારે કેટલાય લોકો કથામાં જાઓ તો તમારી સામે આરતી ફરે, યાત્રા કરવા જાઓ તો કેટલાય ભિખારીઓની લાઈન બેઠી હોય, પણ ત્યાં પણ તમે કંઈક આપવા માટે ખિસ્સામાં હાથ નાખો કે પર્સ ખોલો તો અંદર ફંફોડો કે કેટલા મૂકો, ચારણા આઠણા દસ્યો પાંચ્યો શું મૂકું, રૂપિયો મૂકું, એક રૂપિયો પણ મૂકવા માટે આપણે કેટલી વાર ચિંતન કરવું પડે છે, કેટલું વિચાર કરવો પડે છે ત્યારે આપણે પર્સમાંથી કે ખિસ્સામાંથી ચારણા કે આઠણા કાઢી શકીએ છે. તો ભગવાને કેટલી મહેર કરી હશે કે મન મૂકીને મારે કંઈક કરી જ નાખવું છે, કરવું જ છે એવો ભાવ પ્રગટ થયો, કેવી અદ્ભુત વાત કહી શકાય. ધન્યવાદ છે કરશાળા પરિવારના ભાઈ અમારા કાંતિભાઈ એમનો પરિવાર કે જેમના દ્વારા આવું સુંદર કાર્ય આજે ભગવાને તેમને નિમિત્ત બનાવી અને સંપન્ન કરાવ્યું.
કથા. એટલા માટે તો સર્વપ્રથમ ભગવાન વેદવ્યાસજી મહારાજે શ્રીમદ ભાગવત કથાના પ્રથમ ભાગમાં તેના મહાત્મ્યને સમજાવ્યું. આ કોઈ સામાન્ય વાત નથી. કથા વાર્તા તો ઘણી બધી નાના હતા ત્યારથી આપણા બાપ દાદા આપણને સમજાવતા આવ્યા. કેમ તો સારી વાર્તા, સારી સારી વાર્તાઓ નાના બાળકોને કહેવામાં આવે. કેમ તો નાની નાની સરખી લઘુકથાના માધ્યમથી બાળકોની અંદર સારા સંસ્કારના બીજારો પણ થાય. બાળકને સારું જ્ઞાન આપવું હોય, બાળકમાં સારા સંસ્કાર જગાડવા હોય તો એને કાંઈ ઉપદેશ ન અપાય, એને તત્વજ્ઞાનની મોટી મોટી વાતો ન સમજાવાય, એ ન સમજી શકે. આજે તો છેલ્લે અંત સમય આવવાની તૈયારી થઈ જાય ત્યાં સુધી જેને તત્વજ્ઞાન નથી સમજાતું તો બાળકોની તો ક્યાં વાત રહે. તો બાળકોને એ જ તત્વજ્ઞાનની વાતને બિલકુલ સરળ રીતે સમજાવવા માટે તો આપણા ઋષિ મુનિઓએ, દીર્ઘદ્રષ્ટાઓએ આવી સુંદર કથા વાર્તાનું નિરૂપણ કર્યું. બાળક તો બાળક, પણ આજે તો માનવ પણ અબોધ અને અજ્ઞાની આ જીવ એને સમજાવવા માટે આ કથા ખૂબ જરૂરી છે. શું આપણામાંથી બધાએ ભાગવત કથા નહીં સાંભળી હોય? ઘણી સાંભળી છે, ઘણી સાંભળી છે, પણ છતાંય આપણે આજે અહીંયા બેઠા છીએ. કેમ બેઠા છો એનું પણ કારણ બતાવી દો. આમ તો તમે કાંઈ આવો એવા નથી, આમ તો તમે કાંઈ ઘર છોડીને અહીંયા બેસો એવા નથી ને આવા તાપમાં, પણ કેમ બેઠા છો? હું નહીં જાઉં તો પેલા ભાઈને ખોટો લાગશે, હું નહીં જાઉં તો પેલા બેનને ખોટો લાગશે. આ તો એકબીજાને ખોટું ન લાગે એકબીજાના મનને સાચવી લેવા માટે જ આપણે આટલા બેઠા છીએ. અથવા બીજું કારણ કદાચ એવું હોય શકે કે ચાલો ઘણા રાહ જોઈને બેઠા હોય કે કથા ક્યાં બેસવાની છે, જઈએ, કમસે કમ 100 ગ્રામ પ્રસાદનું પડીકું તો મળશે. વળી ઘરમાં લોકો ધક્કા માર્યા કરે એના કરતા નિરાતે 3 કલાક ભગવાનના સાનિધ્યમાં તો બેસાશે. કાંઈ નહીં તો પંખાની સારી જગ્યા શોધીને બેસીશું, 2 કલાક આરામથી ડોલી તો લેવાશે. કથા વાંચનાર કથા વાંચતા હશે, સંગીતકારો સંગીતનો સુર છેડતા હોય, મજાનો આનંદ મહોલ બન્યો હોય ત્યાં ઊંઘઈ નિરાતે આવી જાય એટલે બહુ વાંધો આવે. બધા બેઠા છીએ પણ બધાનો ભાવ જુદો જુદો છે, દરેકનો ભાવ જુદો જુદો છે. ગનાને ટાઈમ પાસ નહીં થતો હોય, નકામો દિવસ લાગતો હશે તો એને પસાર કરવા આવ્યા હશે. કોઈને કોઈ બહાને આપણે આવ્યા છીએ. પત્રિકા મોકલાવી હોય, 1000 માણસ સુધી એનો સંદેશો પહોંચ્યો હોય, 1000 માણસ સુધી ખબર પહોંચી હોય કે અહીંયા કથા છે અને કથામાં જવાનું આમંત્રણ આવ્યું છે, પરંતુ એ 1000માંથી 500 વ્યક્તિ વિચાર કરે કે સારું ગામમાં કથા છે ને તો જઈશું. 1000માંથી 500 વિચાર કરે કે કથામાં જઈશું. 500માંથી 50 એવા હોય કે ગમે તેવી મુસીબત આવે તો પણ કથામાં જઈને મારે બેસવું જ છે. અને 50માંથી 5 જ એવા હોય કે આ કથામાંથી મારે બરાબર ખંડિત થયા વિના અખંડ પૂર્વક બધે બધી વાતને સમજવી છે, જાણવી છે. અને 5માંથી 1 જ વ્યક્તિ એવી હોય કે જે કથાને પૂરેપૂરી હજમ કરી શકે, અને કથા હજમ થાય તો જ કથાનું ઊંધું કરો એટલે થાક થાય, તો જ આ જીવાત્માનો થાક ઉતરે, નહીં તો થાક ઉતરે. બાકી થાક લાગે, ચાલીને આવવું પડે, બેસવું પડે, 3-3 કલાક બેસો, થાકી જાઓ, પગ ઊંચા નીચા કરવા પડે, આમ તેમ આજુબાજુ વાળા નહીં હરખા ન બેસવા દે, થાકી જઈએ, પણ થાક એનો ઉતરી જશે. બસ એક વ્યક્તિનો થાક ઉતરી જશે ને તોય ઘણું થઈ ગયું. આ 300મી કથા છે, આ 300મી કથા છે આપના જેતપુરની અંદર. અને 300ની કથામાંથી હું એટલું કહું કે એક કથામાં 1નો થાક ઉતર્યો હશે તોય 300 જણનો તો થાક ઉતર્યો. આ 300 જણનો થાક ઉતર્યો ને તોય ઘણું સાર્થક થઈ ગયું, તોય ઘણું સાર્થક થઈ ગયું. બસ
અને ચોક્કસ ઉતરશે. પણ હું તો એવી ઈચ્છા રાખું કે માં તારા ગોદમાં બેઠા છે અને માનો તો પ્રેમથી હાથ ફરે ને તો બલબલાનો થાક ઉતરી જાય. હે માં આદિ શક્તિ વેદ માતા દેવ માતા વિશ્વ માતા માં ગાયત્રી, તું બધાની ઉપર એવો હાથ ફેરવ કે આ બધાનો થાક ઉતરી જાય અને સૌના અંતઃકરણમાં એક નવી ચેતના, નવી શક્તિ, નવી ભક્તિ, નવી લહેર જાગૃત થઈ જાય. માનું એ પરમ સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. ઘણા મોટા મોટા મેદાનો હતા, અમે તો કહ્યું કે જગ્યા સાંકડી પડશે, પણ એક રીતે મન લલચાયું હતું કે માની ગોદમાં બેસવાનું છે, ભલે થોડી સંકડાશ વેઠી લઈશું. બાકી મેદાનો તો ઘણા મોટા હતા, પણ એથી પણ વિશેષ જે સાનિધ્ય માનું મળે એ કોઈ સામાન્ય ન હોય. અને આ સ્થાન એટલે કેટલી ઉર્જાવાળું, કેટલી શક્તિવાળું, કે જ્યાં અનુષ્ઠાન થતા હોય, જ્યાં નિત્ય યજ્ઞ થતા હોય, જ્યાં નિત્ય આરતી પૂજા ધ્યાન થતા હોય, અને એવા સ્થાનમાં બેસીને કથા શ્રવણ કરવી એટલે કે આ એક તીર્થ છે અને તીર્થમાં કથા શ્રવણ કરો એનો અદ્ભુત લાભ બતાવાયો છે. કારણ કે તીર્થમાં કરેલું કોઈ પણ નાનું સરખું કાર્ય, તીર્થ સ્થાનમાં તમે એકવાર મંત્ર બોલો ને એ હજાર મંત્રનું ફળ આપે. એક મંત્ર બોલો એ હજાર મંત્રનું ફળ આપે. તો તમે સાત સાત દિવસ સુધી આપને અહીંયા બેસી અને કથા શ્રવણ કરીશું તો એનું તો કેવું અદ્ભુત પુણ્ય ફળ પ્રાપ્ત થશે. ભગવાનના અતિ મંગલકારી દિવ્ય સાનિધ્યને હૃદયંગમ કરતા આજના શ્રીમદ ભાગવતના પ્રથમ દિવસનો શુભારંભ કરી રહ્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. હે પ્રભુ, હે પરમાત્મા, આપનું આ દિવ્ય શરણ અમે સદાને માટે સ્થિર કરી શકીએ ભગવાનની એવી ચેષ્ટા કે મારી પાસે કોઈ આવે ભાવ અને પ્રેમ લઈને તો હું એને પકડું. હે પ્રભુ, તમે અમને પકડો અને જેથી કરીને તમારું સ્મરણ કરતા કરતા અમારા અંતઃકરણમાં એક એવો દેવી ભાવ પ્રગટ થાય કે જેથી સંસારમાં રહીને પણ આ સંસારી જીવના તમામે તમામ તાપોથી અમને મુક્તિ પ્રાપ્ત થાય. તેથી જ ભગવાનના એ દિવ્ય સ્વરૂપનું સ્મરણ કરતા કહેવામાં આવ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના દિવ્ય સ્વરૂપનું સર્વપ્રથમ સ્મરણ કરવામાં આવ્યું. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ. પરમાત્મા કેવા છે? તો ભગવાનનું એક સ્વરૂપ સત્ય સ્વરૂપ છે, ચિત સ્વરૂપ, ચિદાનંદ સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. આપણે શું કરીએ છીએ કે ભગવાનનું આ જ સ્વરૂપ બરાબર છે. કોણ? કયું સ્વરૂપ? તો કે અમે જે માનીએ છીએ એ જ સાચું અને બીજું બધું ખોટું. ભગવાનનું એક સ્વરૂપ થોડું છે કે તમે એને સીમિત કરી દો છો કે અમે જે માનીએ એ જ સાચું સ્વરૂપ, બીજું બધું ખોટું સ્વરૂપ, એ આપણે કેવી રીતે કહી શકીએ? આમ તો આપણે ભજનમાં ગાઈએ છીએ, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે I'm not.
અનેક સ્વરૂપ બતાવ્યા. કેવી રીતે આપણે કહી શકીએ કે પ્રભુ તમારું તો એક જ સ્વરૂપ જેને અમે માનીએ એ જ અને બીજું ખોટું? એથી પણ વિશેષ ભગવાને કદાચ ભક્તોને સંતોષ આપવા માટે, ભક્તોને રાજી રાખવા માટે ભક્તોએ જેવા સ્વરૂપે પ્રભુને યાદ કર્યા એવું સ્વરૂપ પ્રભુએ બનાવ્યું. પરંતુ પરમાત્મા તો એક ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, તત્વ સ્વરૂપ છે. અને તત્વ સ્વરૂપને લઈને તેના ગુણ બતાવાયા. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન સત્ય સ્વરૂપ છે. વાસ્તવમાં જો તમે ભગવાનને સાચા અર્થમાં પ્રેમ કરતા હોઈએ તો ભગવાનના એ સત્ય સ્વરૂપને હૃદયમાં ધારણ કરો, સત્યનું આચરણ કરો. અને તેથી જ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં, પ્રથમ મંત્રમાં ગાયત્રી મંત્રનો એ ભાવાર્થ જોડીને ભગવાન વેદ વ્યાસજીએ તેની સુંદર રચના કરી. સત્યમ પરમ ધીમહિ. વાસ્તવમાં પ્રભુ સત્ય સ્વરૂપ છે તેનું વર્ણન કરો, તેને ધારણ કરો. જેને જીવનમાં સત્યને ધારણ કરી લીધું એને એના ઉપર ભગવાનની અસીમ કૃપા વર્ષે. તેથી પ્રભુને જો પ્રેમ કરતા હોઈએ આપને તો વાસ્તવમાં જીવનમાં સત્યનું આચરણ કરો. સચ્ચિદાનંદ રૂપાય, જે સત્યનું આચરણ શરણ લે, જે સત્યનું આચરણ કરે, જે સત્યને સ્વીકારે, જેના જીવનમાં ડગલે પગલે સત્યને અનુસરવા માટેનું એક સાહસ હોય તેની સાથે પ્રભુની અમોઘ શક્તિ જોડાઈ જાય છે. અને એટલે જ સત્યનું બળ શું છે એનું પ્રમાણ આપ્યું કોણે? આપના દેશને આઝાદી અપાવનાર એવા મહાત્મા બાપુએ, આપના ગુજરાતનો બાપુ, આપના પોરબંદરના બાપુ. હે, એટલે ત્યાંથી તો હવા અહીંયા જલ્દી આવે ને, આ તો નજીક ના થાય, અહીંયા તો હવા જલ્દી આવવી જોઈએ ને બાપુની. જેને સત્યનું આચરણ કર્યું, જેને સત્યના પગ પગ ઉપર સત્યને પ્રથમ મૂક્યો, જેને જે અંગ્રેજોનો સૂર્યાસ્ત ન થાય, જે અંગ્રેજોની પાસે મોટા મોટા તોપ દારૂ ગોળા હતા, જે અંગ્રેજોની પાસે રિવોલ્વર હતી, બંદૂક હતી, ગોળી હતી, એવા અંગ્રેજો જેની પાસે શસ્ત્ર બળ હતું, એવા શસ્ત્ર બળ વાળા અંગ્રેજોની સામે બાપુએ એક હાકલ કરી હતી સત્ય અને અહિંસાના બળ ઉપર. સત્ય અને અહિંસાના બળ ઉપર હજી આપણી દુનિયાના લોકોને એ ખબર નથી કે સત્યનું બળ શું છે. બાપુએ બળનું પ્રમાણ આપી દીધું, બાપુએ બળનું પ્રમાણ આપી દીધું. આપણે ડગલે ને પગલે ખોટું આચરણ અને ખોટું બોલવાનું શીખ્યા છે, વારે વારે ખોટું ફટ દઈને. આપણને એમ લાગે કે આપણે ખતરામાં છીએ એટલે ફટ દઈને ખોટું બોલી દેવાનું. આ માણસ શું કરીએ છીએ આપણે વિચારો. આપના જીવનની કથા છે આ ભાગવત કથા. એવું નથી કે ભાગવતમાં તો આની કથા આવશે ને કનૈયાનું નૃત્ય આવશે ને આનો કનૈયાનું માખણ ચોરનું આવશે ને આ આવશે. એ બધું તો છે જ, એ તો આપણને શીખવા માટેની વાત છે, એ તો આપણને આનંદ આપવા માટેની વાત છે. પણ પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજે કહ્યું કે ભાગવત એ સંસારના પ્રત્યેક વ્યક્તિ માટે વ્યવહારિકતાના દિવ્ય આદર્શોને લઈ અને આપના જીવનને ઘડતર કરવા માટેની કથા છે.
જ્યાં સુધી આ જીવ ભગવદ શરણે ન પહોંચે ત્યાં સુધી આ જીવનું કદી કલ્યાણ થતું નથી. એનું કલ્યાણ કરવું હોય તો એના આચરણને શુભ બનાવવું પડશે. સર્વપ્રથમ આચરણ, અને એ આચરણ સર્વપ્રથમ સત્ય, સત્ય, સત્યનું આચરણ. શું કરીએ છીએ આપણને, આપણને એવું લાગે કે આ ખોટું થઈ ગયું અને હવે મને ઘરમાં કોઈ લડશે એટલે તરત જ આપણે ખોટું બોલી દઈએ, ખોટું બોલી દઈએ એટલે આપણને કોઈ લડે નહીં, આપણી વાત છુપાઈ જશે. આપણને એમ લાગે છે કે આપણે આટલું ખોટું બોલી ગયા એટલે કામ પતી ગયું, હવે મને કોઈ લડશે નહીં. પરમાત્મા નમોસ્તવનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષિ શિરોરુબાહવે સહસ્ત્રનામને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે. હજાર હાથ વાળો છે, હજાર આંખો વાળો છે, હજાર મસ્તક છે, હજાર ભુજાઓ છે, હજાર ચરણ છે, એટલે તો સંતો એમ કહેતા કે દીવાલને પણ કાન હોય છે. તમે એમ સમજશો કે અહીંયા કોઈ જાણતું નથી, અહીંયા જેટલું બોલવું હોય એટલું બોલાશે, જેવું બોલવું હોય એવું બોલાશે. પરંતુ તમે એવું ન માનશો કે એક બાબત તમે જે બોલો છો નહીં, જે વિચારો છો એ બાબત પણ વિચાર વિજ્ઞાન કહે કે એ વિચાર વિજ્ઞાનને કારણે તમારો વિચાર પણ વાતાવરણમાં જાય અને સામેની વ્યક્તિને વિચાર દ્વારા અસર તરત ખબર પડી જાય, એટલું જબરજસ્ત વિજ્ઞાન છે. એટલા માટે તો કથા છે કે અહીંયાથી શુભ વિચાર આપવામાં આવે છે અને એ વિચાર વાતાવરણમાં જાય, વાતાવરણમાં એ વાતાવરણમાં આવનારા તમામે તમામ જીવની અંદર એ વિચાર દ્વારા ક્યારેક ને ક્યારેક એની શુભ અસર પેદા થશે, થશે ને થશે જ. એટલે જેટલી વધી શકે એટલી કથા, કીર્તન, ભજન, અધ્યાય, અનુષ્ઠાન જેટલું કરાય એટલું કરો કે જેથી કરીને એ દિવ્ય વિચારો દ્વારા, એ દિવ્ય વાણી દ્વારા સંસારમાં રહેલા અનિષ્ટો દૂર થઈ શકે. સિનેમા ગૃહોમાં જે વિચાર આપવામાં આવે એનામાં કેટલી અશ્લીલતા હોય, પરંતુ ભગવદ શરણમાં બેઠા પછી જે વિચાર આવે એ માત્ર ને માત્ર શુદ્ધ અને સાત્વિક હોય. સાત્વિક વિચારોની છત્ર છાયામાં બેસવાથી માનસના મનને પરમ આનંદ પ્રાપ્ત થાય. એટલે જ બાપુએ સત્ય અને અહિંસાના બળનું પ્રમાણ આપી દીધું, અને પ્રમાણ આપી દીધું એટલે તો એને હાથમાં એક પણ શસ્ત્ર ઉપાડ્યા વિના આ દેશમાંથી અંગ્રેજોને દુમ દબાવીને ભગાડી મૂક્યા, આ દેશને આઝાદી અપાવી દીધી. એટલે તો એવા બાપુને યાદ કરીને કહેવાનું મન થાય, દે દે હમે આઝાદી પીના ખડક પીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ શંત તુમે કર દિયા કમાલ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ. સત્યનું પ્રમાણ બાપુએ આપ્યું, ઇતિહાસ એનું સાક્ષી પૂરે. સત્યમ પરમ ધીમહિ, સત્યનું આચરણ કરો તો સત્ય સ્વરૂપ પરમાત્મા આપના અંતઃકરણમાં બિરાજમાન થશે, જે તમને અંદરથી ભીતરથી એટલી શક્તિ એવી પ્રેરણા આપશે. ચિત્ત શુદ્ધ થશે,
નિર્મળ શુદ્ધ ચિત્ત જ્યારે બને ત્યારે જ પ્રભુ દેખાય, પ્રભુના દર્શન થાય, નહી તો પ્રભુના દર્શન ન થાય. ચિત્તની શુદ્ધિ વિના પ્રભુના દર્શન કદી સંભવ જ નથી. ચિત્ત શુદ્ધિ જરૂરી છે. આ તો કેટલી જાતની, તમે જોજો કેટલી જાતની અંદર ઝંઝટ ભરેલી હોય, કેટલોય ચારે બાજુનો કચરો ભરેલો હોય. આંખમાં નાનું સરખું એક કણું પડી જાય ને, એક નાની સરખી ધૂળની રચકન પડી જાય ને, તો એ આપનાથી આમ સરખું જોઈ ન શકાય. તરત જ આપણને હાથ છોડવા લાગીએ, જલ્દી જલ્દી બૂમો પાડીએ કે આંખમાં કંઈક પડ્યું, કાઢો કાઢો કાઢો. તો દુનિયાની કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ ડૉક્ટર, કોઈ સર્જન, આઈ સ્પેશિયાલિસ્ટ આંખ તમારી સાફ કરી આપે, આંખ સાફ કરી આપે, અને આ બહારની જે આંખ છે એ સાફ થાય તો કદાચ તમને બહારની દુનિયા દેખાય. પણ ભગવાન એવો નથી કે તમને બહારની દુનિયામાં જોવાનું મળે, પ્રભુને જોવા હોય તો આ આંખ કામ નથી લાગતી. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કૃષ્ણના મેદાનમાં અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન, હે પાર્થ, તારી ચામડાની આંખો બંધ કરી દે, હું તને મારા વિરાટ સ્વરૂપના દર્શન કરાવું. તો અર્જુન કહેવા લાગ્યા કે હું આ આંખો બંધ કરી દઈશ તો પ્રભુ આપના દર્શન કેવી રીતે કરી શકીશ. ત્યારે ભગવાને કહ્યું હતું કે હે અર્જુન, મારા વિરાટ સ્વરૂપના દર્શન કરવા હોય તો તારી ચામડાની આંખો કામ નહીં લાગે, કારણ કે મારો એ દૈદીપ્યમાન પ્રકાશ તારી આ આંખો સહન નહીં કરી શકે, એના માટે અંતરદ્રષ્ટિ જોઈશે, અંતરદ્રષ્ટિ જોઈશે. અને એ અંતરદ્રષ્ટિ જેની ખુલી જાય એ જ પ્રભુ પરમાત્માના દર્શન કરી શકે, જેની ચિત્ત શુદ્ધિ થાય એ જ પ્રભુના દર્શન કરી શકે. આપણા ચિત્તમાં તો કેટલા કણા પડેલા છે, એક નહીં, એકબીજા માટેના કામના, ક્રોધના, લોભના, મોહના, ઈર્ષાના, રાગના, દ્વેષના, આ એક કણો હોય તો કોઈ કાઢે. ચારે બાજુથી કણા 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 પડેલા છે. આટલા બધા કણા અંતરમાં ભેગા થયા હોય, ચિત્તમાં ભેગા થયા હોય, ચિત્ત અશુદ્ધ હોય, ક્યાંથી પ્રભુના દર્શન થાય? ચિત્તની શુદ્ધિ થયા વિના પ્રભુના દર્શન સંભવ નથી. ભાગવત ભગવાનની ગોદ આપે, પરંતુ પ્રથમ મંત્રમાં એની આ શરત મૂકી, પ્રથમ મંત્રમાં એની શરત મૂકી. અહીંયા સત્ય બાબત જ સમજાવવામાં આવશે. એવું કહેવામાં નહીં આવે કે તમે ભાગવત સાંભળી લ્યો, તમારું કલ્યાણ થઈ જશે, તમારું આમ થઈ જશે, તમારું તેમ થઈ જશે, એવી ખોટી લાલસા અમે આપતા. અમે ધોળે દિવસે તાળા બતાવતા નથી, બતાવીએ તો રાત્રે જ બતાવીએ કે જોઈ લે ભાઈ. ચાંદનીની મજા માણવી હોય તો રાત્રિને આપણે સહન કરવી પડે. ભગવાનને જોવા હોય તો અંદરથી અંધારા દૂર કરવા પડે, અંદર પડેલા કણા બહાર કાઢવા પડે. બહારની આંખોને તો કોઈ પણ દૂર કરી શકે, કોઈ પણ સર્જન તમારું સાફ કરીને આંખને સારી કરી શકે, પણ અંતરની દ્રષ્ટિને જો ખુલવી હોય તો મારે કૃષ્ણ પરમાત્મા પણ ગુરુના સ્થાને બેસી અને અર્જુનને અંતરદ્રષ્ટિ આપી હતી. એવો સદગુરુ મળી જાય તો જ અંતરના દ્વાર ખુલી શકે, નહીં તો અંતરના દ્વાર ખોલવા અસંભવ છે. સદગુરુ જ અંતરદ્રષ્ટિ આપી શકે. તેથી તો ગુરુદેવને પ્રાર્થના કરવામાં આવે, ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. ભાવથી પ્રાર્થના કરજો અને તમને દર્શન થાય તો મન બતાવજો. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. ઓ ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. શરણી આવ્યો સ્વામી Bye.
સદગુરુ સદગુરુ ભીતરના અંતરના દ્વારને ખુલે, અંતર ચક્ષુ ખુલી શકે. સદગુરુ સિવાય એ સંભવ નથી. અને તેથી જ સર્વપ્રથમ એવા સદગુરુના સ્મરણ સાથે ચિત્તની શુદ્ધિની વાત. સચ્ચિદાનંદ રૂપાય પ્રભુ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. ભીતરમાં આનંદ ક્યારે આવે? હંમેશા વ્યક્તિ માત્રને આનંદની શોધ છે. આજે દરેક વ્યક્તિ આનંદ શોધી રહ્યો છે. ક્યાં આનંદ આપણે ક્યાં શોધીએ છીએ? નાના હતા ત્યારે આપણો આનંદ શેમાં હતો? રમકડામાં. નાના હતા ત્યારે આપણને રમકડામાં આનંદ આવતો હતો. મોટા થયા ત્યારે આનંદનું સ્વરૂપ બદલાયું નથી. મોટા થયા ત્યારે આનંદનું સ્વરૂપ બદલાયું. ભણ્યા ગણ્યા, હવે વહેલો નંબર લાવવામાં આપણને આનંદ આવે. એમાંથી આગળ વધ્યા, આપણને નોકરી મળે, કોઈ ધંધો ચાલુ કર્યો તો ધંધો ચાલુ કર્યા પછી આપણને હવે વધારે રૂપિયા મળે, એમાં આપણે આનંદ શોધીએ છીએ. જેટલા મળે છે એના કરતાં વધારે કેવી રીતે મળે, વધારે કેવી રીતે મળે, એમાં આપણે આનંદ શોધવા લાગ્યા. અને વધારે રૂપિયા મળ્યા એટલે આનંદ થયો, પણ એ આનંદને પણ આપણે એક બાજુ મૂકી દીધો. હજી વધારે મળે, હજી આમ કરું ને તો હજી આટલા વધારે આવે, હજી આમ કરું તો આટલા વધારે આવે. હું આ નોકરી તો કરું છું પણ સાઈડમાં આ બિઝનેસ કરું ને તો મને આટલા રૂપિયા વધારે મળે. અને એ રૂપિયા શોધવા, આનંદની શોધમાં રૂપિયા વધારવા વધારવા વધારવામાં એને જેમાંથી આનંદ મળતો હતો એ પણ લુપ્ત થઈ ગયો. અને આનંદ શોધતા તમે જેમાં આનંદ શોધો છો એમાં આનંદ નથી. જેમાં આનંદ શોધવા માટે માણસ દોડધામ કરે છે એ પૈસા મેળવવા માટે. પરમપૂજ્ય સંત ડોંગરેજી મહારાજ કહે છે કે એ પૈસા મેળવવા માટે માણસ જેટલો પરસેવો પાડે છે એના કરતાં અડધો પરસેવો મારા પ્રભુને મેળવવા માટે પાડ્યો હોત તો મારો નાથ દોડીને આવત. આપના સૌના ભીતરમાં એને સ્થાન લીધું. પણ આપણે આનંદ શોધી રહ્યા છીએ સંસારની વસ્તુમાં, સાંસારિક વસ્તુમાં. અને સંસારની વસ્તુમાં આનંદ શોધીએ છીએ કદાચ આપણને આપણે બજારમાં નીકળ્યા હોઈએ અને સંજોગો વસાત ગઈકાલે જ ભાઈએ આપણને પૈસા આપ્યા હોય કે લે તારા મહિનાની ખર્ચી માટે તારી પાસે રાખ, અને એ જ પર્સ લઈને બજારમાં નીકળી ગયા. જતા જતા આપણને બહુ સારી સાડી મળી ગઈ, ભાવ પૂછ્યો તો ખબર પડી કે આ તો 5,000 ની આપણને 2 માં મળે છે. 5 ની 2 માં મળે છે તો હવે આ લાભ છોડાય નહીં. આ વાસ્તવિકતા બતાવું છું, તમે જ કહો, સાચી વાત બોલો. તમને 5,000 વાળી 2 માં મળે તો શું કરો? લો ને, મારી બાજુમાં જ રહેતા પેલા રમીલાબેન 5માં જ લાવ્યા, કોપી ટુ કોપી. પણ મને 2 માં મળે તો મારે હમણાં પાણી કોઈને આપશો નહીં ભાઈ, મારે 2 માં લેવી જોઈએ. અને પર્સ ભરેલું હોય એટલે આપણે કંઈ બાકી રાખીએ નહીં, લઈ આવીએ. કેમ? તો કે મને હું ના પાડું છું તો પાછા લઈને આવે ના, પાણીની તરસ લાગે લાગે જોડે બોટલ લઈને આવજો. કાલથી આ સેવા નહીં મળે, પાણીની સેવા ચાલુ કથામાં અપાશે નહીં. કથા સાંભળતા સાંભળતા પાણી પીવામાં ધ્યાન જાય, બોલવાનું મારે જ મારે જરૂર પડે પાણીની, તમને એની જરૂર પડે. પાણી પીવામાં ધ્યાન જાય તો આપની કથા ખંડિત થાય, એમાં ધ્યાન ન જવું. કારણ કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કહ્યું કે 5-5 દિવસ થયા, હે રાજર્ષિ, હું એમ કહું છું કે તને ભૂખ નથી લાગી, તું કઈ ખાઈ લે. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું હતું, હે ગુરુ મહારાજ, આપના મુખારવિંદમાંથી વહેતી આ અમૃત કથા
કથારૂપી અમૃત નું પાન કરતા કરતા તમે ભૂખની વાત કરો છો, મેં તો જલ પણ મોઢામાં નથી મૂક્યું, મને કોઈ ચિંતા નથી, તમે તમારું અમૃત વહાવ્યા કરો, હું અમૃત પાન કરીને તૃપ્ત થાઉં છું. આ એકાગ્રતા હતી પરીક્ષિતની, અને એટલા માટે 7 દિવસમાં મોક્ષ મળ્યો. આપણે તો 700 કથા સાંભળી તોય હજુ હતી હતા એવાને કેમ? તો કે આપણને કથામાં વચ્ચે પાણી જોઈએ, મમરા જોઈએ, ચણા જોઈએ, ચોકલેટ જોઈએ, બિસ્કિટ જોઈએ, ઊંઘ ન આવે. કલયુગ છે એટલે છૂટ આપી વાંધો નહીં, પણ ધ્યાન ભંગ ના થવું જોઈએ. ધ્યાન ભંગ ના થવું જોઈએ. શું લાવ્યા હતા બજારમાંથી? સાડી કેટલામાં? 5 વાળી 2 માં લઈ આવ્યા, ને 2 માં લઈ આવ્યા હોય તો કેટલો આનંદ થાય, આનંદ થાય ને, કેટલો આનંદ થાય. હરખ માય નહીં, અને હરખ પદુડી થઈને ઘરે આવીને તો બધાને બતાવી દે કે જો જો જો, અને બાજુમાંથી બોલાવે, રમીલાબેન, સીતાબેન ને, ગીતાબેન ને, શાંતાબેન ને, કાંતાબેન ને, આવો. હે જો સાડી તો જુઓ કેવી ઝક્કાશ. અને આ બધું રામાયણ પ્રકરણ પૂરું થયું. બીજા દિવસે સવારમાં નડંદબા આવ્યા, અને આપને કઈ બાકી રહીએ, બતાવીએ તો ખરા ને. અને નડંદબાને ભાભીએ હરખ ગેલા થઈને બતાવી કે જુઓ જુઓ. અને નડંદબા એમ કે ભાભી તમારે જે કરવું હોય એ કરો, પણ પહેલા તો હું જ પહેરીશ, હું જ પહેરીશ. એટલે જેટલો આનંદ ગઈકાલે હતો એ બધો આનંદ ચકના છું. પછી ફ્યુઝ ડાઉન થઈ જાય, હવે નડંદે ના પડાય નહીં, હા લઈ જાઓ, શું કરીએ હવે, એને ના તો પડાય નહીં. નડંદબા સાડી તો લઈ જાય, પણ જ્યાં સુધી એ સાડી સહી સલામત પાછી ન આવે ત્યાં સુધી થાળી ઉપર બેઠા પછી તમને મનગમતી વાનગી થાળીમાં હોય તો એનો ટેસ્ટ આવે, એનો આનંદ ન મળે તમને? આટલી મસ્ત ડીશ તમારી સામે પડી હોય, ખાઈ તો લ્યો, પણ એનો ટેસ્ટ ન આવે કેમ? મન ક્યાં પહોંચી જાય? સાડીમાં પહોંચી જાય. કહેવાનો મતલબ કે સંસારની ગમે તેટલી સારી વસ્તુ લાવો, પરંતુ એમાં આનંદ નથી, એમાં તો ભય છે, એમાં તો દુઃખ છે, એમાં તો અશાંતિ છે. રાત્રે બરાબર ઊંઘ આવી હોય ને, ઊંઘમાં તમને સાડી યાદ આવી જાય તો પછી 2 કલાક ઊંઘ ન આવે, 2 કલાક સુધી ઊંઘ ન આવે ત્યારું આ સરખી સાચવે તોય સારું, એને તો પહેરવાના ઠેકાણા નથી, એને તો છોકરા પાછા ખોડામાં કેટલા ખૂંજ્યા કરશે અને હવે બગાડીને જાવશે, ચિંતા એટલી થાય એ સાડીની. તમારા 2000 રૂપિયા વસૂલ કરી દેવો અશાંતિથી, અશાંતિમાં તમારા 2000 વસૂલ કરી દે. કહેવાનો મતલબ કે દુનિયાની કોઈ પણ ચીજ તમને શાંતિ નહીં આપે, આનંદ નહીં આપે. આનંદ માત્ર પ્રભુ પરમાત્માના નામ સ્મરણમાં છે, આનંદ માત્ર એ કથા અમૃતમાં છે. આ અમૃત પીવાનો જે આનંદ છે એ આનંદ બીજે તમને ક્યાંય નહીં મળી શકે. એટલે તો કહ્યું કે સ્વર્ગના દેવતાઓ પણ એ કથા શ્રવણ કરવા માટે આ ભૂમંડળ ઉપર આવે, અને એમ કહે કે અમે સ્વર્ગનું અમૃત તમને આપીએ. ગંગા કિનારે જ્યારે કથા સુખદેવજી મહારાજ શરૂ કરે, પરીક્ષિત રાજા નિમિત્ત બન્યા, કેટલા મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે કે જે ઋષિમુનિઓની દાઢી પગના તળિયા સુધી પહોંચે એવી લાંબી લાંબી દાઢીવાળા ઋષિમુનિઓ. પરીક્ષિત રાજાના એક પ્રશ્નને આધારે, પરીક્ષિત રાજાના મનમાં ઉપસેલી જિજ્ઞાસાને આધારે, પરીક્ષિત રાજાના નિમિત્ત માત્રને કારણે સુખદેવજી મહારાજના મુખમાંથી વહેતી કથામૃતનું પાન કરવા માટે ઉપસ્થિત બન્યા. સુખદેવજી મહારાજ કથાની શરૂઆત કરવા જાય ત્યાં દેવતાઓ દેવલોકમાંથી આવ્યા અમૃત કુંભ લઈને, અને પરીક્ષિત સુખદેવજી મહારાજને કહેવા લાગ્યા, હે સુખદેવજી મહારાજ, તમે જે કથામૃતનું પાન કરાવવા જઈ રહ્યા છો એ કથામૃત પરીક્ષિત રાજાને કારણે છે, કારણ કે પરીક્ષિત રાજાને 7 દિવસમાં તક્ષક નાગ ગરડશે અને પરીક્ષિત રાજાનું મૃત્યુ થવાનું છે. આ મૃત્યુને રોકવા માટે અથવા મૃત્યુને મંગલ બનાવવા માટે અથવા મૃત્યુને સુધારવા માટે જે કોઈ XYZ, પણ તમે જે કથામૃતનું પાન કરાવવાના છો એનું કારણ પરીક્ષિત રાજા છે.
પરીક્ષિત રાજાના મૃત્યુને રોકવા માટે એમને અમરત્વ પ્રાપ્ત થાય એટલા માટે અમે સ્વર્ગમાંથી અમૃત લાવ્યા છે. તમે આ અમૃત પરીક્ષિત રાજાને પીવડાવી દો અને કથામૃત અમને અમને એકલાને આપો. કથામૃત અમને એકલાને આપો. સોદો કરવા આવ્યા દેવતાઓ, સોદો કરવા આવ્યા કે તમે અમને કથામૃત આપો અને અમે તમને અમૃત આપીએ. કથા તો બધાય સાંભળવાના હતા. જેને સાંભળવી હોત, દેવતાઓને સાંભળવી હોત, દેવતાઓને કથામૃતનું પાન કરવું હોત તો લાઈનમાં બેસી જાત. બધા ઋષિ મુનિઓ બેઠા હતા ત્યાં. પણ આ તો સોદો કરવા આવ્યા. કોઈ એમ કહે કે ચાલો તમે અહીંયા બધાની વચ્ચે કથા ન કરો, હું તમને 1,11,000 રૂપિયા આપું છું, તમે મારા ઘરમાં બેસીને કથા કરો, મારા માટે કથા કરો, તો એ સોદો કહેવાય. પરીક્ષિત રાજા નિમિત્ત છે. તેથી સુખદેવજી મહારાજે કહ્યું કે હે દેવો, તમે જે અમૃત લાવ્યા છો એ અમૃત પરીક્ષિત રાજા માટે છે. પરીક્ષિત રાજાને પૂછો કે દેવતાઓ લાવેલું અમૃત જો પીશે તો દીર્ઘ જીવન જીવશે, અમૃત પીવે તો દીર્ઘ જીવન જીવશે, અને કથામૃત પીવાથી દિવ્ય જીવન મળશે. પરીક્ષિતને પૂછો કે તારે દીર્ઘ જીવન જીવવું છે કે દિવ્ય જીવન જીવવું છે. પરીક્ષિત રાજાને પૂછવામાં આવ્યું ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે મને દીર્ઘ જીવન નથી જોઈતું. દીર્ઘ એટલે લાંબુ જીવન, મને દિવ્ય જીવન જોઈએ છે. તમે કેટલું લાંબુ જીવ્યા એનું કોઈ મહત્વ નથી. ઘણા એમ કે આ તો 100 વર્ષ થયા, આ તો 125 વર્ષ થયા, આ તો 90 વર્ષના થયા, તો 95 વર્ષના થયા. એ તો કર્મ સંજોગે જે આયુષ્ય જેને મળ્યું તે એનું ભાગ્ય. પણ કહેવાનો મતલબ કે કેટલું લાંબુ જીવ્યા એનું કોઈ મહત્વ નથી, પણ કેવું જીવ્યા એનું મહત્વ છે. દીર્ઘ જીવન નહીં, દિવ્ય જીવન બનાવો. અને દિવ્ય જીવન સેનાથી બનશે? પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હે રાજર્ષિ, કથામૃત દિવ્ય જીવન આપશે અને દેવોએ લાવેલું અમૃત દીર્ઘ જીવન આપશે. આપણને પણ દેવતાઓ આવીને એમ કહે કે હું તમને આ અમૃત આપું છું, પી લ્યો, તમે દીર્ઘ જીવન જીવશો અને કથામૃત અમને પીવા દો, તો તમે શું કહેશો? બહુ લાંબુ જીવવાનું મળશું. ઘણા લોભિયા હોય એમ કે તો વાંધો નહીં, લાવો લાવો અમૃત આપી દો, જેટલું લાંબુ જીવાય એટલું, જેટલા રૂપિયા પૈસા ભેગા થાય એટલા. દુનિયામાં દુઃખો વરી વરીને પણ, દુઃખોમાં ભાગ લઈ લઈને પણ, દુઃખ અને પીડા સહન કરી કરીને પણ માણસને જીવવું છે. મરવું કોઈને નથી, મરવું કોઈને નથી. રામાયણ જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે. રામાયણ જીવતા શીખવાડે કે કેવું જીવન જીવાય અને ભાગવત મરતા શીખવાડે. રામાયણ જીવન સુધારે અને ભાગવત મૃત્યુ સુધારે. મૃત્યુ સુધરી જાય, કેવી રીતે મરવું જોઈએ એ બતાવે. મોત કે ખરા 80-90 વર્ષના થયા હોય, બહુ કણસતા હોય, બહુ દુઃખી થતા હોય, તો કે ખરા મોતે આવતું નથી, મોતે આવતું નથી, મોતે આવતું નથી. માજી ગામડામાં રહેતા એના બબે દીકરા, બંને દીકરા મોટી મોટી ફેક્ટરીઓના માલિક અને મોટા શહેરમાં રહે, એક વિદેશમાં રહે, અને ડોશી બિચારા ગામડામાં પડ્યા રહે, અને ડોશી છાના થાપે અને એ છાનાનો ઊંડલો માથે ચડાવે, શેરીમાં વેચવા જાય અને એ પૈસામાંથી ડોશી એનું ગુજરાન ચલાવે. દીકરા બાવા લેર કરે, અને ડોશીમાં દરરોજ આ કામ કરે ને એ કામ કરતા કરતા ડોશીમાં એક દિવસ એવા થાક્યા, ઊંડલો તો ભર્યો મોટો, અને માથે ચડાવવા જાય તો ચડાવી ન શક્યા, એટલે બેઠા માથે હાથ દઈને. અરે બાપરે, એના કરતા મોત આવતું હોય તો સારું, મોત આવતું હોય તો સારું, આ ભલી પીડા, આ બધી પીડા સહન કરવાની. અરે ભગવાન, મોતને મોકલ મોતને. અને ડોશીમાં આવો બડાપો કરતા હતા ને ત્યાં મોત આવીને ઉભું રહ્યું. મોત બે હાથ જોડીને કહેવા માંડ્યું કે માજી બોલો, શું કામ છે? માજી એકદમ ડગાઈ ગયા કે કોણ ભાઈ? તો કે મોત. ઓ, મોત આવ્યું? ઓ સારું સારું, ભલું કર્યું, લે આ હુંડલો ચડાવી દે. લે, હજી એને હુંડલા જ ચડાવવા છે, મોતને એમ કહેતી જ નથી કે મને લઈ જા. આમ ભૂમો પાડે,
પણ જવા કોઈ તૈયાર, બધાને અહીંયા રહેવું જ છે, બધાને અહીંયા રહેવું છે. માટે ભાગવત એને એના મોતને સુધારે, પરમ મોક્ષ પ્રાપ્ત કરાવનાર પરમહંસોની સંહિતા એટલે ભાગવત આપના મૃત્યુને સુધારે. એટલે તો ઘણા ઘણા લોકો પોતાના પિતૃઓને યાદ કરી અને પિતૃઓની સ્મૃતિમાં ભાગવત કથા બેસાડે કે પિતૃઓના બાને આપને તો સાંભળીએ કે આપના બાપા તો ગયા તો ગયા, અમારા ભાઈને તો સંજોગ બની ગયા, હતું નહીં એવું પણ સંજોગ બની ગયા. ભગવાને કેવી સંજોગ વ્યવસ્થા કેવી કરી, વિચાર તો કરો. એમને તો જીવતા ભાગવત સંભળાવવું હતું પણ પ્રભુને મંજૂર નહોતું. એ આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવી મંગલ પ્રાર્થના સાથે ભાઈના હૃદયની મનોકામના પ્રભુ પૂરી કરી રહ્યા છે. આ મનોરથ પૂરો થાય એ સાથે પૂજ્ય પિતાશ્રીને પણ ખૂબ પરમ શાંતિ મળે. અને એમાંય આ તો ચૈત્ર માસ, પિતૃઓની તૃપ્તિનો માસ, અત્યંત મહત્વનો સમય. અચાનક આ સંજોગ કહેવાય, આ યોગ કહેવાય, અચાનક જે મળી જાય. બાકી આ સમય એમને મળે એમ નહોતો. આટલો જ સમય અમે ખાલી રાખ્યો તો 10 દિવસ, કે થોડીક વ્યવસ્થા અમારા ભવનમાં પણ ઘણી બધી બાકી છે, અમારે ત્યાંનું કામ થોડું બાકી છે, તો એ કામ પતાવી દઈએ, આ 10 દિવસ ઘરે રહીએ. તો પણ પ્રભુને મંજૂર નહોતું. ભગવાનને એમ હતું કે નહીં, આ 10 દિવસની પણ રજા ન હોવી જોઈએ. પહોંચો અને પ્રેરણા કરી કાંતિભાઈ, અને સમય સંજોગોને આધીન આ સમય આપણને મળ્યો. પ્રભુએ પસંદ કરેલો સમય છે ને. એટલે તો કહ્યું છે કે આપના ઈશારે કે આપના વિચારે કાંઈ થતું, જે ભગવાન ઈચ્છે એ જ થઈ શકે, એ જ સાચું. તેથી ભગવાનનો સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી સ્મરણ કરો. વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વના પતિ જે અહેતુ હેત કરે. ભગવાનને આપણા માટે કોઈ હેતુ નથી, છતાંય આપણને કેટલું હેત કરે છે. બાકી દુનિયાનો માણસ તો સ્વાર્થી કેટલો, કેટલો સ્વાર્થી. સંસારમાં તમે નજર કરો, સંસાર તરફ તમે શાંતિથી વિચાર કરો, સંસારમાં તમે જો એક એક વ્યક્તિની પાછળ તો કોઈને કોઈ આશય છે, કોઈને કોઈ અપેક્ષા છે, કોઈને કોઈ એના મનમાં એના માટેની જિજ્ઞાસા છે. સ્વાર્થ છે. એક ભગવાન એવો છે કે જેને કોઈ સ્વાર્થ નથી. આપણે એનું નામ લઈએ કે ન લઈએ તોય આપણને દરરોજ સવાર થાય અને સૂર્યનારાયણ ભગવાન આવે અને આપણને પ્રકાશ આપે, આપણે આપે જ. આપણે એને યાદ કરીએ કે ન કરીએ તોય પવન દેવતા વાયુ દેવતા આવે અને આપણને સરસ મજાનો વાયરો આપે, આપેને આપે જ. આપણે એનું સ્મરણ કરીએ કે ન કરીએ તોય સમય થાય એટલે વાદળા જલ લઈ આવે અને વર્ષે વર્ષે ને વર્ષે જ. અહેતુ, એને કોઈ સ્વાર્થ નથી, છતાં આપણને હેત કરે. બાકી દુનિયાનો એક એક વ્યક્તિ સ્વાર્થી છે. પોતાનું કહેવાય એવું આ સંસારમાં કોઈ નથી. એકમાત્ર હોય તો એ પરમાત્મા છે. માટે સંસારમાં રહી ગૃહસ્થ નિભાવતા નિભાવતા એ આપનું કર્તવ્ય છે એમ જ સમજી અને હવે કર્તવ્ય પૂરું કરવાની જ ભાવના રાખો. બાકી દુનિયામાં આપનું કહેવાય એવું કોઈ છે જ નહીં. એકમાત્ર પ્રભુ પરમાત્મા, એક મારું સદગુરુ, બાકી શરણમાં કોઈની જવાય એવી શક્યતા નથી. કોઈ આપણને ઉગારશે એ વાત ભૂલી જાઓ. એક ઉગારનાર પ્રભુ પરમાત્મા છે. માટે ડગલે પગલે તેનું સ્મરણ કરો, શ્વાસે શ્વાસે તેનું સ્મરણ કરો. પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ તો એમ કહેતા કે પ્રભુના નામનું સ્મરણ, નામનું સ્મરણ કરતા રહો અને સમય આવે બે હાથે પ્રભુના નામના સ્મરણ સાથે તાળી પાડતા રહો. હાથે તાળી અને મુખમાં નામ પ્રભુનું, ખિસ્સામાંથી એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના વ્યક્તિ કમાઈ શકે છે. અને આ ભક્તિની કમાણી માણસને આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી એની સાથે રહે છે. એક પણ પૈસાનો ખર્ચ નહીં,
તાળી પાડવામાં ખર્ચ થાય, ઉલટાનું એક્યુપ્રેશર થશે તાળી પાડશો એટલે, અને વધારે જીવાશે સારું જીવાશે, ખર્ચ વગર શરીર સારું રહેશે એક્યુપ્રેશરમાં, બરાબર જોરથી ભાવથી તાળી પાડો, કારણ આ તો અમૃત રસ છે, કથામૃત છે, અને કથામૃત પીતા પીતા પીવો અને બીજાને પીવડાવો. હે, પણ આ દુનિયાના લોકોને તો બીજું બધું પીવાનું ગમે, ન પીવાનું હોઈએ, પણ કથામૃત પીવાનું બહુ ગમે નહીં. એટલે તમે જોજો કે મહેફિલ રાખી હોય અને એમ કીધું હોય કે અહીંયા તો તમારે જે પીણા પીવા હોય એટલા મળશે, કયા વિદેશી પણ મળશે, અરે વિદેશી મળશે ને દેશી મળશે, તો આટલી મેરામણી ન હોય તો અહીંયા માણસ માય નહીં, એટલું માણસ આવી ઉમટીને કેમ નથી પીવાનું, એ વધારે પીવાનું મન થાય. માણસનું મન એવું છે, જે ન કરવાનું હોય એ કરવા માટે તૈયાર થઈ જાય, જે વાસ્તવમાં કરવા જેવું હોય એ કરવા માટે એને આળસ આવે, એ કરવા માટે એનું મન એને પાછું પાડે, એને દૂર કરો. એ કેમ નથી થઈ શકતું, કથામૃત કેમ નથી પીવાઈ શકતું, કારણ કે એનું કારણ એ બતાવાયું છે કે તમે જોજો, શેરડી, શેરડીમાં રસ છે, શેરડીમાં રસ છે, પણ શેરડીમાં સાઠાની અંદર વચ્ચે ગાંઠ હોય છે, જે ભાગ સીધો છે એમાં રસ છે, અને જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી, જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી. બસ આપણામાં આ એક બે નહીં, હજારો પ્રકારની ગાંઠો છે, હજારો પ્રકારની ગાંઠો છે, એટલે આપણે રસહીન બન્યા છે, અને રસહીન બન્યા છે એટલે જ આપણને આ કથામૃત જેવું અમૃત પીવાનું ગમતું નથી. એટલે બળજબરીથી પણ સંતો અમારા જીવન ધક્કા મારી આવે, સદગુરુ અમારા જીવન ધક્કા મારે, જાઓ ન પીવું હોય ને, વાછરડું હોય ને, વાછરડી હોય ને, એ નાની હોય, માંદી થઈ હોય, એને એને કેમ કેમ દવા પીવડાવવી પડે, નાણમાં ભરવી પડે, અને નાણમાં ભર્યા પછી એનું મોઢું બરાબર ખોલીને આમ પરાણે પીવડાવવી પડે, એમ અમને મોકલે કે પરાણે પીવડાવી આવો, જાઓ પરાણે પીવડાવી આવો. અને એટલે કહેવાય, મારે ન તો પીવો ને મને પાયો રે, હરી રસ પીવા છે, ¡Gracias!
દુનિયાને એક સુંદર અનોખો માર્ગ બતાવી ગયા. જેને પીધો એને તો ચડ્યો, પણ એના નામની સાથે બીજાને પણ એનો રસ ચડાવ્યો. નામની સાથે બીજાને પરમાત્માના આવા દિવ્ય અમૃત રસને જ્યારે આપણને પ્રાપ્ત કરવા માટે સુંદર મોકો એક અવસર પ્રભુએ આપ્યો હોય તો અવશ્ય આપના ઉપર પ્રભુની એ અનન્ય કૃપા કહી શકાય. ભગવદ્ કૃપાને અનુગ્રહિત બની આપણને જે કાંઈ મળ્યું હે પ્રભુ, એને આપની કૃપા પાત્ર બનીને સ્વીકાર કરી શકીએ, એને અમે અંતરમાં ધારણ કરી શકીએ, એ શક્યતા એ પાત્રતા અમારી વિકસિત કરજો. મળે ઘણા એને, પણ પામી બધા ન શકે. કથા આપણે કઈ ઓછી સાંભળી છે? કેટલી કથાઓ સાંભળી છે, કેટલી કથામાં જઈને આપણે બેઠા છે. કેટલી બધી કથામાં બેઠા, પણ આજ સુધી કથા આપણામાં બેઠી નહીં ને? તરત લોકો ધૂનાવા માંડ્યા કે નથી બેઠી. કથામાં તો બહુ બેઠા, પણ કથા આપણામાં બેઠી નથી. અને એટલે જ આપની વ્યથા હજી યથાવત છે, હજી વ્યથા નથી મટી. એનું કારણ કથા આપણામાં બેઠી તો બેસાડો. હવે કથાને આપણામાં બેસાડો. કથાને કહો કે અમે બહુ બેઠા તારી અંદર, હવે તું મારામાં બેસ. બાજુવાળાને કહીએ ને, હું તારા ઘરે કેટલી વાર આવી હોય, તું મારા ઘરે આવ. બહુ બેનપણી આગ્રહ કરતી હોય કે આવને આવને આવને, તો આપને કહીએ હું તો કેટલી વાર આવી, હવે તું આવ. એમ કથાને કહો કે હું તો કેટલી વાર તારામાં આવી આવીને બેઠી, હવે તું મારામાં બેસ. જો કથા આપણામાં બેસી જાય
તો બધી વ્યથા મટી જાય. આ વ્યથા ઊભી થાય છે એનું કારણ કથા આપનામાં બેસતી નથી. બેસાડો, પરાણે બેસાડો. બેનપણી બહુ દિવસે મળી હોય તો કેવું હાથ પકડી પકડી બેસાડે છે, બેસો ને હવે, બેસ ને હવે, બેસ. એમ કથાને પકડી પકડીને બેસાડો કે બેસ, બેસવું જ પડશે. અને એમ કરતા કરતા જીદ કરીને કથાને જો આપની અંદર બેસાડશો કે નહીં હવે મારે આમ જ કરવું જોઈએ, આ ન કરાય, આ યોગ્ય નથી, આમ જ થાય, એમ કરતા કરતા કથાને તમારી અંદર લઈ જવાનો પ્રયત્ન કરશો તો એક દિવસ ચોક્કસ કથા આપનામાં બેસશે અને તમામ પ્રકારની વ્યથા દૂર થઈ જશે. ત્યારે બીજો સૂત્ર ચરિતાર્થ થશે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ત્રણે પ્રકારના તાપને દૂર કરી દેનાર પ્રભુ પરમાત્મા આપના ઉપર પ્રસન્ન થશે. ત્રણે પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કુદરતી આફત, એમાંથી ભગવાન આપણને ઉગારશે. વ્યાધિ કર્મનું ફળ છે. કર્મણે વ્યાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરો છો એનું ફળ આજે ને તો કાલે ચોક્કસ મળશે, મળશે ને મળશે જ. કર્મ એક બીજ છે, બીજ હાથમાંથી પડી ગયું, ભલે તમે ભાવથી પાડ્યું, કભાવે પાડ્યું, તમારા મનનો ભાવ જે હોય તે, પણ એકવાર બીજ પડી ગયું એ ઉગવાનું જ છે અને એનું ફળ આપવાનું જ છે. એમ કર્મ, પ્રત્યેક કર્મ તમે કેવી રીતે કરો છો, પણ એ કર્મ કર્યું એટલે એનું ફળ તો તમને ચોક્કસ મળશે, મળશે ને મળશે જ. એટલે સંતો કહે કે થઈ શકે એટલા સત્કર્મ કરો, પરંતુ ખોટું કર્મ કદી ન કરો. સંતો આપણને રોકે છે, આપણને એમ કહે છે કે બેટા તું આ રસ્તે ના જઈશ, આગળ આગ છે, આગળ ખાઈ છે, આગળ કૂવો છે, એમાં પડી જાય. પણ આ મન માકડા જેવું છે, એને ગમે એટલું રોકે પણ નથી રોકાતું. વારંવાર ન કરવાનું કામ કરવા દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. કાંઈ નહીં તો પછી તું આગમાં પડ, તું કૂવામાં પડ, તું ખાઈમાં પડ, પડીશ ત્યારે ખબર પડશે કે આ રસ્તે ચાલવાથી કેટલું દુઃખ સહન કરવું પડે. સંતોએ આપણને રોકવાના ઘણા પ્રયત્નો કર્યા, છતાંય જો માણસ ન રોકાય તો અંતે તો એને કપરા દિવસો અથવા તો એના કર્મના ફળ એને ભોગવવા જ પડે, જેને વ્યાધિ કહે છે. ભગવાન કહે છે કે મારું સ્મરણ જે ભાવથી કરશે એના ત્રણે તાપને હું દૂર તો કરીશ. આધિ કુદરતી આફત, વ્યાધિ પોતાના કર્મને લઈને, અને ઉપાધિ એ ન હોય ત્યાંથી આપણે ઊભી કરીએ છીએ, ન હોય ત્યાંથી ઊભી કરી દઈએ છીએ, જાણે જોઈને ઊભી કરીએ છીએ. એ ઉપાધિઓમાંથી પણ બચાવે કોણ? એક પ્રભુ. પરંતુ ઊભી કરી હોય ઉપાધિ એટલે પછી છૂટકો નથી, એ બધું સહન કર્યા વિના. ઉપાધિ ઊભી કરી છે એટલે સહન કરવું પડે છે માણસને, પણ પ્રભુના શરણમાં ભાવથી જે પહોંચી જાય એ જીવાત્માને પ્રભુ ચોક્કસ એ બધાય તાપમાંથી બચાવે. એવા ત્રણેય તાપને દૂર કરનારા પ્રભુ પરમાત્માના શ્રી કૃષ્ણ ચરણારવિંદમાં કોટી કોટી વંદન સાથે શ્રીમદ ભાગવતના મહાત્મ્યને હૃદયંગમ કરી પ્રાર્થના કરીએ. પ્રભુ અમારા હૃદયમાં, અમારા અંતઃકરણમાં તમારા પ્રત્યેની પ્રીતિ સતત વૃદ્ધિ પામે. કહેવામાં આવ્યું છે કે ભક્તિને દ્રઢ કરવા માટે જ આ ભાગવતના શરણમાં રહો. કીની યોગી મહાયા. જીવનમાં ક્ષણે ક્ષણે ભક્તિ વધવી જોઈએ, ક્ષણે ક્ષણે પ્રભુ પ્રત્યેનું શરણ આપના મનમાં દ્રઢતા પેદા કરનારું હોવું જોઈએ. સંસારમાંથી મનને પાછું ખેંચો અને આ મનને સતત પ્રભુમય બનાવાય એવો પ્રયત્ન કરો. જ્યારે આ સ્થિતિ માનસ માત્રની બનવા લાગશે તે સમયે પ્રભુ આ સર્વની અંદર તેને દેખાવા લાગશે. મૂર્તિમાં પ્રભુના દર્શન કરવા એ સાધારણ મનુષ્યની સ્થિતિ છે. મંદિરમાં જાઓ, જે પણ દેવ પ્રતિમાની મૂર્તિ હોય એ દેવ પ્રતિમાની મૂર્તિમાં પ્રભુના દર્શન કરવા, પ્રભુની ઝાંખી કરવી એ સાધારણ માણસની સ્થિતિ છે. કારણ કે એનું સ્વરૂપ જોઈને કોઈ પણ વ્યક્તિ એને એમ કહે કે આ ગાયત્રી માતા છે, કે આ દુર્ગા માતા છે, કે આ સરસ્વતી માતા છે, કે આ રામ ભગવાનની મૂર્તિ છે, આ સીતા માતા છે, આ હનુમાનજી મહારાજ છે, કે પછી આ શિવલિંગ છે તો ભગવાન શિવનું પ્રતીક છે, કોઈ પણ આ કૃષ્ણ પરમાત્મા છે.
મૂર્તિને જોઈને દર્શન કરવા કે પ્રભુ ભગવાન પ્રત્યેનો ભાવ જાગે એ વસ્તુ સાધારણ છે, પણ પરમ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ કહે છે કે સર્વમાં પ્રભુના દર્શન કરવા એ અસાધારણ વ્યક્તિત્વ છે. સર્વમાં પ્રભુના દર્શન કરવા એ અસાધારણ વ્યક્તિત્વ છે, કારણ કે પરસ્પર દેવો ભવ. જે મારામાં છે એ જ તમારામાં છે, પછી કોઈના માટે રાગ દ્વેષ કેવી રીતે હોઈ શકે? ભલે મારા મારું ખોટું થતું હોય, છતાંય એનામાં પ્રભુ બેઠો છે એટલે એના પ્રત્યે કુભાવ ન જાગવો જોઈએ. ભલે સ્વભાવગત લઈ અને કદાચ માણસ આડું અવરું આપણને ન ગમતું કરે, પણ છતાંય અંદરથી ભાવ એ રહે છે કે છતાંય એનામાં બેઠેલો તો છેવટે એ જ ઈશ્વર છે ને કે જે મારામાં બેઠો છે. આ અસાધારણ સ્થિતિ બતાવાઈ છે, અને એ અસાધારણ સ્થિતિ જ્યારે આપનામાં પેદા થાય એ ક્યારે થાય? જેટલો વધુ સત્સંગ કરવામાં આવે, જેટલો વધુ સત્સંગ કરો એટલી આપની સ્થિતિ સત તરફ, સત માર્ગ તરફ, સત ચિત્ત વૃત્તિ તરફ વધુ ને વધુ શુદ્ધતા પ્રદાન કરાવશે. ચિત્ત શુદ્ધ થવા લાગશે, અને જેમ જેમ ચિત્ત શુદ્ધ થાય, ચિત્ત નિરોધ તત્વને પ્રાપ્ત કરી લે, ત્યારે એને કોઈ ગમે એ કહી જાય, ગમે એ કરી જાય, એનું ગમે તેટલું બગાડી જાય તોય એને ચિંતા હોતી નથી, તોય એને ચિંતા નથી હોતી. તુકારામજી મહારાજ કે જેના પત્ની કેટલા કર્કશ સ્વભાવના, કેટલા ખતરનાક, કદાચ કોઈ એમ કહી દે કે અરે તુકારામજી આટલું ભજન કરીને એના ઘરવાળી તો જો, લોકો એવું વિચારે ને ઘણી વખતે, પતિ પત્ની બેમાં કઈ સામ્યતા ન હોય, ક્યારેક પત્ની બહુ કામ કરતી હોય, ભગવાનનું ભજન કીર્તન કરતી હોય તો પતિ ન કરતા હોય, ક્યારેક પતિદેવ બહુ ભજન કીર્તન કરતા હોય તો પત્ની ન કરતા હોય, એનો મતલબ એવો નથી કે આના ઘરમાં આવું હોવું જ જોઈએ, સંભવ નથી, શક્ય નથી. એ તો પરમાત્માની દેન છે, ભક્તિ એ તો પ્રભુનું સૌથી મોટામાં મોટું વરદાન છે, એટલે તો ભગવાન પાસે માંગો ને તો જોલી ફેલાવીને એવું ના માંગશો કે મારું બે માળનું મકાન ચાર માળનું બની જાય, મારા એક બંગલા નહીં મારે ચાર બંગલા જોઈએ, મારે ચાર દીકરા છે અને મારે ચાર ગાડી જોઈએ, ચાર લાડી જોઈએ, ચાર વાડી જોઈએ, એ માંગવા જેવી ચીજ નથી. માંગવા જેવી ચીજ હોય તો સંતોએ કહ્યું છે, તારું મુખડું મનોહર જોયા કરું, તારું કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ
ભગવાન પાસે માંગો તો માત્ર ભક્તિનું અનમોલ વરદાન માનજો, એના સિવાય સંસારમાં માગવા જેવું બીજું કાંઈ નથી. તુકારામજી મહારાજ એમના પત્ની એટલા કર્કશ સ્વભાવના હતા. જ્યારે બાજુના ગામમાં ભજન કીર્તન માટે ગયા, રાત્રે આખી રાત ભજન કર્યું, સવારમાં ભજન કીર્તન કરી પાછા ઘર તરફ આવતા હતા. રસ્તામાં શેરડીના ખેતરનો માલિક મળ્યો. અરે મહારાજ, આખી રાત ભજન કર્યું અને મારી શેરડી ખાતા જાઓ, તમારા મોઢે મારી શેરડી અડે ને મારો પાક પવિત્ર બની જાય. કોઈ સંત મહાપુરુષને આપના ઘરની કોઈ વસ્તુ અર્પણ કરો ને, આપની વસ્તુ નહીં, આપનું તમામે તમામ સાધન પવિત્ર બને. તુકારામજી મહારાજને શેરડીના ખેતરના માલિકે ભારી બાંધી આપી, શેરડીની ભારી લઈ અને તુકારામજી મહારાજ ગામ તરફ આવ્યા. પોતાની શેરીમાં પ્રવેશ કરે છે ત્યાં શેરીના નાના નાના છોકરાઓ ટાબરિયાઓ બધા ફરી વળ્યા. મહારાજ મને એક, મહારાજ મને એક, મહારાજ મને એક. તુકારામજી બધાને વેચી દીધા. તુકારામજી બધા છોકરાને શેરડી આપતા હતા ત્યારે ઘરના આંગણે ઊભી ઊભી એની પત્ની જોતી હતી. આ મૂર્ખાને કાંઈ બુદ્ધિ જ નથી, બધું પૂરું કરીને આવશે. એટલી ખીજાય એટલી ખીજાય, ઘરે આવે એટલી વાર બધી શેરડી વેચી દીધી. એક જ લઈને આવ્યા, આ એક સાંઠો લઈને આવ્યા. પત્ની એટલી બરાબર 1500 વોલ્ટ પાવર તૈયાર હતો. હાથમાંથી શેરડી ખૂંચાવી લીધી ને તુકારામજીની પીઠ ઉપર જોરદાર ધડાકો કર્યો. એક શેરડીના બે કટકા થઈ ગયા, બે ટુકડા થઈ ગયા. એટલે તુકારામજી મહારાજે કહ્યું, ઓ કેટલી ડાઈ છો, મને તોડવાય ન દીધી તેમ બે કટકા કરી દીધા. લે એક તું ખાઈ લે ને એક હું ખાઈ લો. આ સ્થિતિ તમે વિચાર તો કરો. હે પ્રભુ, કાશ એ સ્થિતિ સૌને આપે. આ સ્થિતિ એને કેટલા મન ઉપર કાબુ રાખ્યો હશે. અત્યારે તો પત્ની આપણું કીધેલું એક વાત ન માને તોય કેટલાય ઉપર ચડી જાય. દાળમાં મીઠું ઓછું હોય તોય થાળીને આમ ધક્કો મારી દઈએ. તારી માએ ખાવા બનાવતા શીખવાડ્યું છે કે નથી શીખવાડ્યું? આટલા વર્ષો વીતી ગયા હજી કાંઈ ઠેકાણા નથી. શાકમાં તેલ આમ તરતું જોઈએ, આવું તે કાંઈ ભોજન બનાવવાતું હશે? આ કાંઈ ખાવાનું છે? બાફેલું ઢોરને ખવડાવતી હોય એમ બનાવીને મૂકી દીધું છે. પણ ડોક્ટર એમ કહે કે અને તેલ વગરનું ખવડાવજો, ત્યારે સીધે સીધા ખાય, ત્યારે ખાય, ક્યાં જાય? કેટલી સ્થિતિને કાબુમાં રાખી હશે. ભગવાન એ સ્થિતિ બક્ષે, ઘર ઘરમાં શાંતિ અને આનંદ પ્રસરી જાય. એકનાથજી મહારાજ ભગવાનના મંદિરમાં ગયા અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ તારો કેટકેટલો ઉપકાર, તે મને કેવી અનુકૂળ પત્ની આપી કે જેથી કરીને હું આ કેટલા સુંદર કામ સંપન્ન કરી શકું, ભગવદ કાર્ય કરવા માટે હે પ્રભુ તે મને કેટલો અવસર આપ્યો. એકનાથજી મહારાજની અનુકૂળ પત્ની છે તોય ભગવાનનો આભાર માને છે. તુકારામજી મહારાજની વિરોધી પત્ની છે તોય ભગવાનનો આભાર માને છે. સારું થયું આવી આપી, નહીં તો એનામાં હું પડી રહેત અને તારું નામ ન લેત. ભલું થયું આ કર્કશ સ્વભાવની આપી છે એટલે ચિંતા જ નહીં. અને એ મહેતા નરસૈયાએ તો એની પત્ની પણ ગઈ, એનો દીકરો પણ ગયો, છતાંય પ્રભુને ક્યારે એને આક્ષેપ નથી કર્યો, કોઈ ફરિયાદ નથી કરી અને એમ કહ્યું, ભલ્યું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી. અને આપને તો એક અનુષ્ઠાન કર્યા પછી એનું ફળ માંગીએ કે અનુષ્ઠાન કર્યું હજી કાંઈ ઠેકાનું પડતું નથી. અરે ભાઈ, એક અનુષ્ઠાને ન થાય તારા મોટા મોટા ડુંગરા ડુંગરા પાપોના પડેલા છે એને તું ધો તો ખરા. એવા એક અનુષ્ઠાને કે એક માળાએ કાંઈ ન દાડો. અરે કથા સાંભળી, હાથ દિવસ બેસીને સાંભળી, એકટાણું કરીને સાંભળી, એક જગ્યાએ બેસીને સાંભળી, તોય કાંઈ ન થયું. ન થાય પાછળ સાત નહીં, તારા પાછળ સાત સાત જન્મારામાં તું શું કરીને આવ્યો છે તને ક્યાં ખબર છે? એને કાઢવા માટે તારે સાત નહીં, 700 દિવસ 700 કથા સાંભળે તોય મેળ પડે એમ નથી. પ્રેમથી
પ્રભુના શરણમાં રહીએ. બસ પ્રભુ પરમાત્મા આપના સૌની સ્થિતિને એવી દિવ્ય બનાવે, એ જ મંગલ પ્રાર્થના સાથે ભાગવતજીના ચરણમાં બેસી ભાગવતના મહત્વને હૃદયંગમ કરી આવતીકાલથી ભાગવત મહાપુરાણની કથા સમયસર શરૂ થઈ જશે. આપને સમયથી આવીએ અને આવીએ તો એકલા ન આવીએ. દરેક પરિજન ભાઈ બહેન જેટલા ભક્તજન ઉપસ્થિત છે સૌને વિનંતી કરું, પોતપોતાની સોસાયટીમાં, પોતપોતાના ફળિયામાં, પોતપોતાની શેરીમાં ફરવાનું અને દરેક જને પાંચ પાંચ વ્યક્તિને લઈને આવવાનું. આ લેસન, આ તો આમે સત્સંગની શાળા જ કહેવાય ને. ખોલી મેં સત્સંગની શાળા રે કોઈ ભણવાને આવજો, ખોલી મેં તો સત્સંગની શાળા રે કોઈ ભણવાને આવજો, ભણવાને આવજો ને તરવાને આવજો, ભણવાને આવજો ને ભરવાને આવજો, ભણવાને આવજો ને તરવાને આવજો. આવજો, કાલથી એકલા નહીં, પાંચ પાંચ જણને લઈને આવજો. પાકું જો એ કઈ બોલે તો આંગળી ચીંધ્યાનું કેટલું પુણ્ય છે, પાંચને લઈને આવશો તો તમને કેટલું પુણ્ય મળશે. હા, કેટલા લઈને આવશો, જરાક આંગળી ઊંચી કરો. સરસ સરસ, આમ બીતા બીતા કરે. અરે આમ કરો, આમ ભગવાનના દરબારમાં બેઠા છીએ, ન શું આવે. પાંચ જણને ગમે એમ કરીને પકડીને લાવવાના છે, ભાઈઓને પણ, એકલા બહેનો નહીં, ભાઈઓને પણ. ખૂબ સરસ, કારણ આ અમૃત છે અને સૌ પીવે એમાં જ આપણને આનંદ છે. તો આવો આજના વાણી પુષ્પને ભગવત ચરણમાં અર્પણ કરીએ. કાયે ન વાચા મનુષેન્દ્રિયેવા, આરતીની તૈયારી. આત્મનામા પ્રકૃતિ સ્વભાવા, કરો મિયદ્યં શકલં સ્પદસ્મૈ નારાયણાય ઇતિ સમર્પયામિ, નારાયણાય ઇતિ સમર્પયામિ. આવો ભગવત ચરણમાં આજનો પુણ્ય અર્પણ કરી બે મિનિટ માટે સંકીર્તન કરી અને ભગવાનની પ્રાર્થના કરીશું. હે પ્રભુ પરમાત્મા, અમારા પવિત્ર કાર્યને આપના ચરણમાં અર્પણ કરીએ છીએ, જેનો સ્વીકાર કરો. આરતીની તૈયારી કરી દેજો ત્યાં સુધીમાં. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજે ગોવિંદ ગોવિંદ ગોપાલા.
Thank you.
પ્રસાદ લઈ વિદાય થઈશું. ધ્યાન રહે કાલે સમયથી આવીશું, એકલા નહીં સાથે પાંચ વ્યક્તિને લઈને આવીએ. સૌને આ દિવ્ય કથામૃત સત્સંગનો લાભ મળે એ આપને ના સહભાગી બનવાનો પ્રયત્ન કરીએ. કથા બેસાડી તો ન શકીએ પણ ત્યાં સુધી બીજા જીવોને લઈ તો